વાંસદા તાલુકાના વાસકોઈ ગામના સાવડી ફળિયા તરફ જતો રોડને આઝાદીના વર્ષો બાદ પણ બનાવવામાં નહીં આવતા સ્થાનિક રહીશો હજુ પણ ગુલામીનો અહેસાસ કરી રહ્યા છે. આદિવાસી વસ્તી ધરાવતા એવા વાંસદા તાલુકાના વાસકોઈ ગામના સાવડી ફળિયામાં હજુ સુધી સરકારી તંત્ર દ્વારા રોડ સહિતની પ્રાથમિક સુવિધા આપવામાં આવી નથી. વાસકોઈ સાવડી ફળિયામાં 30 જેટલા પરિવાર વર્ષોથી વસવાટ કરે છે. જોકે આઝાદીના વર્ષો પણ રોડની સુવિધા નહીં હોવાના કારણે સ્થાનિક રહીશોને અવર જવર તેમજ ગર્ભવતી મહિલાઓને પણ ભારે મુશ્કેલી મુકાવવી પડે છે. વહીવટી તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ સાવડી ગામનો રોડ નહીં બનતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાસકોઈ ગામે આ પટેલ ફળિયો અહીંયા ત્યાં અમારો રસ્તોની પરિસ્થિતિ ઘણી ખરાબ છે. કેટલા ટાઈમથી અહીંયા રસ્તો જ બનતો નથી, કેટલા ટાઈમ એટલે 30-40 વર્ષ અહીંયા થઈ ગયા છે પણ રસ્તાનું અહીંયા નામો નિશાન નથી. અને અમારી આ પ્રેગ્નન્સી કે કંઈ પણ હોય, અમારી આ મહિલાઓની તકલીફમાં અમારે હોસ્પિટલ જવું હોય તો કઈ રીતે અમે જઈએ? અહીંયાથી હોસ્પિટલમાં જવાનું હોય 108 ને ફોન કરે તો ત્યાં બીજે રસ્તા એ બોલાવે, અહીંયાથી કેવી રીતના અમે એ લોકોને લઈ જઈએ? અને આવું આ પરિસ્થિતિમાં એ લોકોને લઈ જવાની પણ અમને તકલીફ પડે. આ રસ્તો કંઈ બનાવે એવી અપીલ છે અમારે સરકારશ્રીને. અને બીજું કંઈ ઘાસચારો લેવા જવાનું હોય તો માથા પરથી પડી જાય, અહીંયા કેવી રીતને અમે લાવીએ ઘાસચારો? અને પગ કેવા ખાડા છે, કંઈ ટેકરા છે? અહીંયાની સરપંચ જો આવે ને કોઈ જો આવે, અમારે શું કરવાનું? સરપંચને ચૂંટીએ તો થોડાક ટાઈમ આવે, ચૂંટણી આવે એટલે આવે ને પછી તો કંઈ અહીંયા દેખાતા નથી. કોઈ કોઈ આવે એવું કંઈ કરો. તાલુકો વાંસદા, જિલ્લો નવસારી, ગામ વાસકોઈ. વાસકોઈ પટેલ ફળિયાથી સામરી ફળિયા જવા માટે રસ્તો સૌથી અત્યંત ખરાબ રસ્તો છે. આઝાદીના 70 વર્ષ થયા પછી પણ આજ સુધી આ રસ્તો બનાવવામાં, સળંગ રસ્તો બનાવવામાં આવ્યો નથી. માત્ર કોઈક જગ્યાએ 100-200 મીટરનો રસ્તો બનાવવામાં આવે છે અને બાકીના ખાડા ટેકરા આમ જ પૂરી રહીને મતલબમાં લોકોને એક આંખમાં માટી નાખો, ધૂળ નાખવાનું કામ કરે છે. અમારે જ્યારે પણ શારીરિક કોઈ પણ બીમારી હોય કે કંઈ પણ લગતું કોઈ પણ તકલીફ હોય તો ધારો કે અમે આરોગ્ય ખાતામાં ફોન કરીએ છીએ 108 પર, તો 108 પણ અમને આ અમે જે ઘરે રહીએ છીએ અહીંથી 1 કિલોમીટર દૂર અમને આગળ રસ્તા પર આવવા માટે કહે છે. તો અમે કઈ રીતે પેશન્ટ વ્યક્તિને ત્યાં લઈ જઈ શકીએ? કારણ કે ના તો અમારી પાસે ગાડી નીકળી શકે એવો રસ્તો છે, ના તો મોટું વાહન જઈ શકે એવો રસ્તો છે. તો આવી મહામારીમાં અમે એટલું મુશ્કેલીમાં અમે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છીએ કે જેનો કોઈ હિસાબ નથી. જ્યારે પણ ઇલેક્શન આવે છે ત્યારે ભાજપ કોંગ્રેસવાળા આવે છે, મિટિંગો કરે છે, અમને ખોટા વાયદા આપે છે કે ચાલ આ ઇલેક્શન પતી જશે એટલે તમારો રસ્તો થઈ જશે, આ ઇલેક્શન પતશે એટલે તમારો રસ્તો થઈ જશે. અમે આજ સુધી આશા ઉપર જીવતા આવ્યા છીએ પણ આજ સુધી અહીંયા કોઈ પણ અધિકારી અમને અહીંયા આવીને રૂબરૂ મુલાકાત લીધી નથી. અમને ખાલી લોલીપોપ લોકોએ પકડાવ્યા છે. અમે સાધારણ સભામાં પણ, ગ્રામ સભામાં પણ એ ઠરાવ મૂકી ચૂક્યા છે. સરપંચશ્રીને પણ ઘણી વાર વાત કરી ચૂક્યા છે, સરપંચશ્રીને વાત કરી ચૂક્યા નહોતો સવાલ નથી. એ ગામનો વ્યક્તિ છે, એ જોઈ શકે છે, જાણી શકે છે, છતાં પણ એને એ વસ્તુ કોઈ કોઈ પણ દિવસ કદર કરી નથી. અને અમારી હાલત પરિસ્થિતિને એ લોકો આજ સુધી જાણ પણ લીધી નથી. અમે કઈ પરિસ્થિતિમાં એ લોકોને કહી ચૂક્યા છીએ કે તમે આવો, જોઈને ખાડા જુઓ, છતાં પણ એ લોકો અહીંયા આવવા માટે પણ તૈયાર નથી. તો આવી પરિસ્થિતિમાં અમે સામનો કરી ચૂક્યા છીએ. તો હવે ધારો કે કોઈ પણ બીમાર પડે તો આવી પરિસ્થિતિને અમે કેવી રીતે બહાર પાડી શકીએ? હવે સરકારશ્રીને અમે અપીલ કરીએ છીએ કે આ વસ્તુનો સમાધાનનો અમને તમે વહેલી તકે સમાધાન આપો એવી અમને સરકારશ્રીને અપીલ છીએ.